પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે ખોડિયાર માતાજીનો 15 દિવસનો લોકમેળો યોજાયો હતો. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે તારીખ 25 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી એમ 15 દિવસ સુધી ચાલનાર મેળો યોજવા જઈ રહ્યો છે. આ મેળો 700 વર્ષથી યોજાય છે અને દર વર્ષે 15 લાખ લોકો દર્શન કરી પોતાની માનતા પૂરી કરે છે. આ મેળાની વિશેષતા એ છે કે આજુબાજુના 280 ગામના લોકો પોતાના ઘરે છોકરાનો જન્મ થાય એટલે બાળકના પરિવારજનો વાગતા ઢોલમાં ખોડિયારને તલની સાની એટલે કે તલવટનો પ્રસાદ ચડાવવા આવે છે. બાળકને વરરાજાની જેમ તૈયાર કરી માતાજીના સાનિધ્યમાં દર્શન કરવા આવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ મેળામાં દર્શન કરવા અને મેળો માણવા માટે ગુજરાતભરમાંથી લોકો ઉમટી પડે છે. 700 વર્ષથી ચાલતો આ મેળો વઢિયાર પંથકનું ઘરેણું બની ચૂક્યું છે. સમી તાલુકાના વરાણા ગામે આગામી 25 તારીખે ખોડિયાર માતાજીનું જે મંદિર છે ત્યાં મેળો યોજાનાર છે. તો એના માટે તંત્રએ આ બેઠક યોજીને જે પણ સંબંધિત અધિકારીઓ છે તેમને જરૂરી વ્યવસ્થા કરવા માટે સૂચના અપાઈ ગઈ છે. બીજું કાયદો વ્યવસ્થા માટે પોલીસને સૂચના અપાઈ છે, તેમજ ટ્રાફિક અને પાર્કિંગ બાબતે પણ પોલીસને સૂચના અપાઈ છે. બીજું સ્વચ્છતા અને આરોગ્ય માટે પણ જે સંબંધિત અધિકારીઓ છે તેમને સૂચના અપાઈ ગઈ છે. આમ તંત્રએ જરૂરી વ્યવસ્થાઓ કરી દીધી છે. આ મેળામાં ગ્રામ પંચાયત દ્વારા પાણી, લાઈવ, સ્વચ્છતા, પાર્કિંગ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. ખાસ કરીને આ મેળામાં સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તો સાથે જ કોઈના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ સતત મોનિટરિંગ કરે છે. આ ઉપરાંત રાધનપુર નગરપાલિકાના ફાયર ફાઈટર પણ રાખવામાં આવે છે. આ મેળાનું ઉદ્ઘાટન આ વિસ્તારના કેબિનેટ મંત્રી દિલીપ કુમાર ઠાકોર દ્વારા કરવામાં આવે છે. ભરત સતવારા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, પાટણ. આસ્થાના મેળાનો મહિમા શ્રી ખોડિયાર માતાજી વરાણા નો મહાસુખ બીજથી પૂનમ સુધીનો 15 દિવસનો એક મહામેળો ભરાય છે, જેને મિની કુંભ જેને કહેવાય એવો એક મેળો ભરાય છે. અને આ યાત્રાધામ વરાણા ખોડિયાર કે તમામ જે ખોડિયાર મંદિરો છે એનાથી એક અલગ પ્રકારની અહીં પ્રસાદ ધરાવવામાં આવે છે, જેને સ્થાનિક અથવા તલવટ કહેવામાં આવે છે. અને સ્થાનિક પ્રજા 282 ગામની પ્રજા ઉપર માતાજીનો એવો હક છે કે પ્રથમ દીકરો થાય એને હવામણની તલવટ હાની કરવી પડે, અને જેને દીકરાઓ ન હોય એ દીકરાઓની બાધા માનવા માટે દેશ વિદેશથી ખૂબ મુંબઈ, દિલ્હી તરફથી અને સમસ્ત ગુજરાતની પ્રજા અહીં માતાજીને બાધા માનતા કરવા માટે વધારે છે. મહાસુદ બીજથી પૂનમ સુધીનો આવો એક ભવ્ય મેળો એ એક શ્રદ્ધાળુ આતરડાઓ પોતાની બાધા માનતા પૂરી કરવા માટે એ 15 દિવસની અંદર નક્કી કરેલા માના દિવસો છે. અને આશરે આ મેળો લગભગ 600-700 વર્ષથી સરેરાશ મેળો ભરાય છે. અને આજ તો ઠેઠ બાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને સમસ્ત પ્રજા આંકણ માતાજીની માનતા કરવા માટે આવે છે. આ મેળાની એક આવગી પ્રતિભા છે, એની એક આવગી પરંપરા છે કે જેમ દીકરાને જાન જોડીને જતો હોય એ રીતે બધા લોકો એના દીકરાને લઈ એને સારા વસ્ત્ર પહેરાવી અને એક ત્રાંબાટા ગોળાની અંદર હવામણની હાની પ્રસાદ લઈ અને 500 માણસના આમંત્રણ આપી અને એમના ગાડા દ્વારા, એમના ટ્રેક્ટર દ્વારા, એમના સાધનો દ્વારા એ ગીત ગાતા ગાતા માતાજી આવી છે અને એમની બાધા માનતા પૂરી કરે છે. અને સંસ્થા તરફથી તમામ લોકોને બનતી સુવિધા પાણીની છે, ફિરવાની છે અને તેમજ ભોજનાલય પણ ચાલુ રાખવામાં આવ્યું છે. એ ઉપરાંત મેળાની અંદર પણ દિલ્હીથી સ્વયંસેવકો રમેશભાઈની આવી અને એ પણ એક ભંડારો ચાલુ કરે છે ક્ષેત્રનો. અને આવા ભંડારાઓ આ સાલ પણ એક ખીચડીનો ભંડારો ચાલુ થવાનો છે, એની અંદર લોકો પ્રસાદ લઈ અને ખૂબ ધન્યતા અનુભવે છે.
અને આ મહા મહિનાના 15 દિવસનો મેળો એટલે ગુજરાતનો બહુ મોટામાં મોટો લાંબામાં લાંબો ગણાતો મેળો ગણવામાં આવે છે. જય ખોડિયાર. અંદાજિત કેટલા લોકો? અંદાજે આ મેળાની અંદર 15 દિવસના મેળાની અંદરથી 10-15 લાખ માણસો અવારનવાર દર્શન કરવા માટે આવતા હોય છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના 4 પંચાયત અને 5 વોર્ડના સભ્યોની ચૂંટણી બાદ પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમ. પ્રાંતિજ તાલુકાના 4 પંચાયતો અને 5 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અમીનપુર અને ઓરાણ ખાતે પેટા ચૂંટણી અને દલાની મુવાડી અને અમલાની મુવાડી ખાતે સામાન્ય ચૂંટણી તારીખ 19-1-2020 રોજ યોજાઈ હતી, જેમાં 21-1-2020 રોજ તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી નાયબ મામલતદાર અશોકભાઈના અધ્યક્ષ સ્થાને મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રાંતિજ તાલુકામાં કુલ 4 ગામ પૈકી 2 ગામ સામાન્ય ચૂંટણી, દલાની મુવાડી અને અમલાની મુવાડી, 2 ગામ પેટા ચૂંટણી સરપંચની, ઓરાણ અને અમીનપુર, 4-4 ગામની ચૂંટણીનું જે પરિણામ છે જાહેર થયું છે અને એકદમ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે, જેમાં અમીનપુરમાં સરપંચ તરીકે હરિભાઈ પછાભાઈ પટેલનો 578 મતે વિજય થયો હતો, તો ઓરણ ખાતે સરપંચ તરીકે કનુજી ઉદાજી મકવાણાનો 674 મતે વિજય થયો હતો, તો દલાની મુવાડી ખાતે મંજુલાબા દાદુસી જાલાનો 566 મતે વિજય થયો હતો, તો અમલાની મુવાડી ખાતે વિનુબા જસવંતસિંહ ઝાલાનો 221 મતે વિજય થયો હતો. તો પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. મતદારો ભાઈ બહેનોને મારા ખૂબ ખૂબ અભિનંદન. તેમણે મને મત આપ્યો અને વિજય બનાવ્યો એ બધા તેમનો હું આભારી છું. હવે ગામના તમામ જે કામો છે તે હું ઝડપી અને સારી રીતે 2 વર્ષ માટે હું ચૂંટાયો છું, 2 વર્ષમાં પૂર્ણ કરીશ એવી અપેક્ષા સાથે ખાતરી આપું છું. તો ગ્રામજનો તથા ટેકેદારો દ્વારા ચૂંટાયેલ સરપંચોને અભિનંદન પાઠવી ગુલાલ ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. રતિભાઈ ટેકવાણી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. ઓરણ ગ્રામ પંચાયતની ઇલેક્શનમાં હું 152 મતથી વિજેતા થયો છું અને ગામના પ્રજાજનોનો આભાર માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ ગુજરાતી પિક્ચર જયેશભાઈ જોરદારના શૂટિંગમાં વ્યસ્ત નજરે પડ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા રણવીર સિંહનું આગમન થયેલ છે. ઈડર તાલુકામાં આવેલ પૌરાણિક ટાવર વિસ્તારમાં ગુજરાતી પિક્ચર જયેશભાઈ જોરદારનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહ મુખ્ય હીરો તરીકે પાત્ર ભજવી રહ્યા છે. પિક્ચરના શૂટિંગમાં એક દ્રશ્યમાં રણવીર સિંહ 2-વ્હીલર પર ફરતા જોવા મળ્યા હતા. હિન્દી મૂવીની સરખામણીમાં અર્બલ ગુજરાતી મૂવી જોવાને લોકો પસંદ કરી રહ્યા છે. ગુજરાતની જનતા અર્બલ ગુજરાતી પિક્ચરને સારો પ્રતિસાદ આપી રહ્યા છે, જે અંતર્ગત અર્બલ ગુજરાતી પિક્ચર જયેશભાઈ જોરદારનું શૂટિંગ ઈડર ખાતે શાનદાર રીતે થઈ રહ્યું છે. રણવીર સિંહને જોવા માટે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા છે. સુરેશ થોરી સાથે રિંકલ પટની, સિટી ન્યૂઝ, હિંમતનગર. મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિ યુવકના લગ્નના વરઘોડામાં ઘર્ષણ મામલે સરપંચ બળદેવ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મોડાસા તાલુકાના ખંભીસર ગામે લગભગ 6 મહિના પહેલા અનુસૂચિત જાતિના યુવકના લગ્નના વરઘોડા સમયે અન્ય સમાજના લોકો સાથે ઘર્ષણ થયું હતું. આ મામલે એટ્રોસિટી સહિતના ગુનામાં સંડોવાયેલા ગામના સરપંચ બળદેવભાઈ પટેલ સામે ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં તેઓની સંડોવણી જણાતા DDO અનિલ ધાબલિયાએ બળદેવભાઈ પટેલને સરપંચની ફરજ પરથી સસ્પેન્ડ કર્યા છે. ગુજરાત પંચાયત ધારા હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા.
ખંભીસર ગામના સરપંચ બળદેવભાઈ પટેલ સામે એટ્રોસિટી એક્ટ, જીપી એક્ટ અને ઇન્ડિયન પેનલ કોડની વિવિધ સેક્શન અંતર્ગત ફોજદારી કાર્યવાહી ચાલુમાં હતી. એમની સામે FIR પણ થયેલી છે અને ત્યાર પછીના તબક્કે એમને ચાર્જશીટ પણ એમની સામે દાખલ કરવામાં આવેલી છે. આ કારણોસર નૈતિક અધપતનના ગુનાના કારણોસર આપણી કક્ષાએ જિલ્લા પંચાયત ખાતે એમની સામે કાર્યવાહી ચાલુમાં હતી. વિવિધ સુનાવણીની તક એમને આપવામાં આવેલી હતી અને અલગ અલગ ચાર મુદતોએ એમના પક્ષે સાંભળીને એમને ખુલાસા માટે આપણે સાંભળેલા. ત્યાર પછીના તબક્કે 20 જાન્યુઆરીએ આ કાર્યવાહી પૂર્ણ થઈ અને નૈતિક અધપતકના ગુના માટે એમના કક્ષાએ રજૂઆત કરવાની જે તક આપેલી હતી એમની આપણે સમીક્ષા કરીને એમના પુરાવાને ધ્યાનમાં રાખીને એમને આપણે હોદ્દા પરથી મોકૂફ કરવા માટેની જે કારણદર્શક નોટિસ આપેલી હતી. સરપંચશ્રી જેવા ઉચ્ચ હોદ્દો ધરાવતા વ્યક્તિ જ્યારે એમની સામે કાર્યવાહી ચાલુમાં હોય અને નૈતિક અધપતનના ગુના માટે એ સંડોવાયેલા હોય ત્યારે પ્રાથમિક રીતે એ આવા ઉચ્ચ હોદ્દા પર ચાલુ રહે એ બાબત યોગ્ય ન લાગતા ગઈકાલે જ આપણે એમને હોદ્દા પરથી મોકૂફ રાખવાનો ગુજરાત પંચાયત અધિનિયમની સેક્શન 59(1) અંતર્ગત નિર્ણય લીધેલો છે અને જ્યાં સુધી આગળ નિર્ણય ન લાગે ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ રહેશે. અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર મોડાસાની સાયરા ગામની યુવતીના અપમૃત્યુની તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવી છે ત્યારે CID ક્રાઇમે આરોપીઓની વધુ તપાસ માટે 5 દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો અગાઉના રિમાન્ડ દરમિયાન અમુક ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે. અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર મોડાસાની સાયરા ગામની યુવતીના અપમૃત્યુની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી આંચકી લઈ CID ક્રાઇમને સોંપવામાં આવી છે. CID ક્રાઇમે 3 આરોપીઓને પોતાના કબજામાં લઈ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. ત્યારે આરોપીઓના પહેલા 5 દિવસના અને પછી 3 દિવસના રિમાન્ડ પૂરા થતા CID ક્રાઇમે 3 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કેસની ગંભીરતા અને તપાસને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને નોંધાયેલ સાયરા મર્ડર વિથ એટ્રોસિટી કેસમાં તપાસ એજન્સીએ રિમાન્ડ અરજીની માગણી કરેલી, જેમાં 5 દિવસની રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરેલા. તેમ છતાં વધુ તપાસની જરૂર હોવા છતાં નામદાર કોર્ટે ફરી માગણી કરતાં ફરી 3 દિવસના રિમાન્ડ અરજી મંજૂર કરવામાં આવેલી અને તેમ છતાં હજુ તપાસમાં કંઈક આગળ જરૂરિયાત હોય નામદાર કોર્ટ સમક્ષ ફરી ફર્ધર રિમાન્ડની માગણી કરવામાં આવેલી અને 5 દિવસની માગણી કરવામાં આવેલી, તેમાંથી 4 દિવસની માગણી મંજૂર કરવામાં આવેલી છે. 3 દિવસની મંજૂર કરવામાં આવી છે. 24:00 સુધી રિમાન્ડ આપવામાં આવેલા છે અને રિમાન્ડની માગણીમાં મુખ્ય તો એજન્સી ક્રાઇમ CID ક્રાઇમને સોંપવામાં આવેલી છે તપાસ સીટના સ્પેશિયલ અધિકારીઓને અને તે તપાસ સંભાળી રહેલા છે. ત્યારે તે તપાસ સંભાળ્યા પછી તેમને કસ્ટોડિયલ ઇન્સ્ટ્રોગેશન દ્વારા વધુ વિગત મેળવી શકાય અને તે નામદાર કોર્ટે ગ્રહણ કરી અને વધુ રિમાન્ડની માગણી મંજૂર કરવામાં આવેલી છે. કોલ ડિટેલ્સના રિપોર્ટ પણ આવેલા છે અને FSLનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. તે FSLનો રિપોર્ટ આવ્યા પછી કોઈ ચોક્કસ દિશા તરફ એને ગતિ તપાસને મળી શકે. હાલ તો CDR અને અન્ય વિગતોથી તપાસ આગળ વધી રહી છે. અગાઉ આરોપીના 5 દિવસના રિમાન્ડ દરમિયાન જીગર નામના આરોપીએ મૃતક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું કબૂલ્યું હતું. તો રિમાન્ડ દરમિયાન આરોપી બિમલ ભરવાડે યુવતી સાથે 18 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી 214 વખત ફોન પર વાત કરી હોવાનું પણ સામે આવ્યું છે, જેથી આરોપી જીગર અને બિમલનું પીડિતા સાથે સીધું કનેક્શન બહાર આવ્યું છે, જેથી બંને સાથે મૃતક યુવતીના કનેક્શનની તપાસ માટે
સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં 5 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સાથે જ આરોપી જીગર પાસે સિમ કાર્ડ જપ્ત કરવા માટે પણ તપાસની માંગ કરાઈ હતી. વધુમાં સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી ગૌતમ પરમારે જણાવ્યું છે કે આરોપી અને મૃતક એકબીજાને જાણતા હતા. સાથે જ યુવતીનો મોબાઈલ પણ તોડી નાખવામાં આવ્યો છે. યુવતીના હાથ અને ગાલના ભાગે ઉજરડા અને નખના નિશાન પણ જોવા મળ્યા છે. જો કે સીઆઈડી ક્રાઇમ દ્વારા હજુ ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ કેસનો એક આરોપી સતીશ ભરવાડ હજુ પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે, જેને શોધવાનું કામ પણ સીઆઈડી ક્રાઇમની ટીમ કરી રહી છે. ત્યારે સતીશ ભરવાડ ક્યારે ઝડપાય છે તે જોવું રહ્યું. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા. આજે આ 3 આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં અમે ફર્ધર રિમાન્ડ માટે અપીલ કરી હતી કોર્ટમાં, અને 24મી તારીખે 3 વાગ્યા બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ ફરીથી 5 દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે કોર્ટે. દરમિયાનમાં સીઆઈડી ક્રાઇમની ટીમે ઘટનાસ્થળની પણ મુલાકાત કરી છે, જે ફરિયાદી છે એમના લોકોને પણ મળ્યા છે અને કેટલીક માહિતીઓ પ્રાપ્ત કરી છે. બીજા કેટલાક લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે, અને વધારે હજી આ 5 દિવસના રિમાન્ડમાં કેટલી કેટલીક વસ્તુઓ ખૂટકી કડીઓ મેળવવા માટે સીઆઈડી ક્રાઇમની ટીમ પૂરી મહેનત કરી રહી છે. ફરાર આરોપીઓને પકડવા માટેનું પણ કામ સીઆઈડી ક્રાઇમ જ કરી રહી છે. જે આરોપી વિમલ ભરવાડ અને મૃતક બેઉ સંપર્કમાં હતા, ઘણી વખતે એમના ફોન પણ થયેલા છે, અને તમામ લોકો એકબીજાને જાણતા હતા. સીસીટીવી ફૂટેજ પરથી પણ લાગ્યું છે કે ગાડીમાંથી નીચે ઉતરતા યુવતીને ઝઘડો પણ થયો હતો, અને ફોન પણ એનો તોડી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ જે છોકરી ગાયબ થઈ ગઈ છે એ બાબતે સીઆઈડી ક્રાઇમને ફોકસ કરેલો છે, અને કેટલીક મહત્વની કડીઓ પ્રાપ્ત થઈ રહી છે.